खानगी हॉस्पिटलना तबीबों द्वारा लॉकडाउनमां सतत फरज बजावता पोलीसकर्मीओनुं मेडिकल चेकिंग करवामां आव्युं हतुं। કોરોનાનો વ્યાપ વડોદરામાં દિવસે ને દિવસે વધવા માંડ્યો છે, તેવામાં કોરોનાની સાયકલને અટકાવવા માટે લોકડાઉનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી લોકડાઉનનું પાલન કરાવવા સતત કાર્યરત એવા પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય અંગે પણ ખાનગી હોસ્પિટલો મેદાનમાં આવી છે। વાગોડિયા રોડ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું ખાનગી હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી। હું પોતે ડોક્ટર જીગર પરીખ, કૃષ્ણા હોસ્પિટલ ગુરુકુલ 4 રસ્તા વાગોડિયા રોડ પર આવેલી હોસ્પિટલ છે। ए द्वारा स्थल पर जे फरज बजावी रहा है पोलिसकर्मीओ पोतानी लाइफ नी चिंता कर्या वगर एमनो रूटीन चेकअप प्लान करेलो छे अने ए माटे सीपी साहेब ने अमे रिक्वेस्ट करी थी अने एमने परमिशन आपी। ए आधारे अमे आगळ पोस्ट पर जईने चेकिंग करीए छे जेथी एक जग्याए वधारे दर्दीओ भेगा ना थाय। कई कई रीतनुं चेकिंग आमां टेम्परेचर छे, रूटीन बीपी छे, पल्स छे, એ સિવાયની કોઈ બી લાઈક કોઈને ઝાડા ઉલટી છે તો એને લગતી દવાઓ આપીએ છીએ। ડાયાબિટીસના દર્દીઓને સુગર ચેક કરી આપીએ છીએ। આ રીતની સારવાર કરી રહ્યા છે। આજે વાયરસ છે, કઈ રીતના એના લક્ષણો કયા હોઈ શકે છે? વાયરસના લક્ષણો શરદી, ખાંસી, તાવ, શરીર દુખવા, 4 લક્ષણ છે જે કોમનલી કોઈ બી ફ્લૂમાં થઈ શકે। એટલે ખાલી લક્ષણોથી વાયરસ છે એવું આપણે તરત પ્રૂવ કરી શકતા નથી। એટલે આમાં બેસ્ટ વસ્તુ છે એનાથી દૂર રહેવું, એના ઇન્ફેક્શનથી અવોઈડ કરવું। તો કેવી રીતે કરાય તો જે કીધું છે કે હેન્ડ સેનિટાઈઝર, હાથ ધોયા કરો, મોઢા પર માસ્ક પહેરો, રાઈટ। એઝ અ ડોક્ટર તરીકે ઘરગથ્થુ શું ઈલાજ થઈ શકે આનાથી બચવા માટે? આને લગતો ઘરગથ્થુ તો કોઈ ઈલાજ નથી, પણ જ્યારે બી તમે બહારના વાતાવરણમાં જાઓ, કોઈ જાહેર જગ્યાએ જાઓ, તો મારી એડવાઇઝરી રહેશે ઘરે જઈને પાણી વડે વ્યવસ્થિત સાબુ યુઝ કરીને સ્નાન કરો, હાથ વ્યવસ્થિત ધો, બહારથી જે બી તમારા બૂટ છે આ છે ઘરથી દૂર રાખો, છોકરાઓના ટચથી દૂર રાખો,